खेड़ा जिल्लामां छेल्ला बे दिवसमां आयुर्वेदिक सीरप पीवाना कारणे पांच युवकोना थयेला शंकास्पद मोतना मामले योग्य तपास करवा माटे गांधीनगरथी फोरेन्सिक निष्णांतोनी एक टीम आजे बिलोदरा गामे पहोंची हती। फोरेन्सिक निष्णांतोए गामांथी मळी आवेला आयुर्वेदिक सीरपना सेम्पल लीधा हता। बीजी तरफ पोलीसे त्रण शक मंदोनी अटकायत करीने तेमनी पूछपरछ हाथ धरी छे। पोलीस तपासमां खुलासो थयो हतो के बिलोदरा गामे आयुर्वेदिक सीरपनुं वेचाण एक करियाणानी दुकाने थतुं हतुं। करियाणाना वेपारीए पोलीस ने जणाव्युं हतुं के तेणे नडियादना एक वेपारी पासेथी आयुर्वेदिक सीरपनो माल खरीद्यो हतो। बिलोदरा ने आसपासना गामोना लगभग 50 वधु लोकोए आ आयुर्वेदिक सीरपने नशा माटे पीधुं हतुं, जो के एमांथी बधानी तबियत सारी छे। पोलीसे खुलासो कर्यो हतो के आयुर्वेदिक सीरप पीवाथी बिलोदराना 3 युवकोना मौत थया हता, ज्यारे महुदाना बगड़ू गाममां मृत्यु पामेला 2 युवकोना मौत सीरपथी थया होय एवा पुरावा मळता नथी। હાલમાં પોલીસની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। પોલીસ ઘટનાના મૂળ સુધી પહોંચવાની તૈયારીમાં છે। આ મામલામાં મોટા માથાની સંડોવણીની આશંકા છે। પેરોલ નાખીને જે આજે ઘટના ઘટી, દુઃખદ ઘટના ઘટી, તેમાં મિથેનોલ સિવાયનું પણ કેમિકલ છે। આજે મિથેનોલ હોય 12% તો માણસ દર્દી એ પીવે તો એની બ્લાઇન્ડનેસ આખો જાય, પણ એનો જીવ ના જાય। આમાં જીવ ગયો છે તો ખરેખર ગંભીર બાબત છે। આમાં મિથેનોલ સિવાય પણ બીજું અન્ય કોઈ ઝેરી કેમિકલ ભીડેલું હોવાની એકદમ પ્રબળ શક્યતાઓ છે। આ એક ઘનિષ્ઠ તપાસનો વિષય છે અને આવી ઘટનાઓ ન ઘટે એના માટે રાજ્યનું આરોગ્ય વિભાગ અને હોમ ડિપાર્ટમેન્ટ સતત કામગીરી કરી રહ્યું છે। પાસ્ટમાં પણ આવા કિસ્સાઓ ધ્યાને આવેલા હતા। આપણે હોમ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ ટ્રક લોડમાં આવા સિરપ જે અન્ય રાજ્યમાંથી, ખાસ કરીને રાજસ્થાન હોય કે આપણું દમણ હોય, કે જ્યાં તે આ દવાઓ આ સુરક્ષામાં દવાઓ બનીને ગુજરાતમાંથી ઘણી બધી જપ્ત કરવામાં આવેલી છે। અમારા ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટ અંદર પણ આવા લોકો જ્યારે લાયસન્સ લેવા આવે છે ત્યારે એકદમ તપાસ કરવામાં આવે છે કે ગુજરાત ડ્રાય સ્ટેટ છે તો આ સો વર્ષનો મિસયુઝ થતો પાસ્ટમાં ધ્યાન આવેલો છે। તો લગભગ 5 જેટલા ગુજરાતમાં ઉત્પાદકો હતા જેના પાસે આ બનાવવાની પરમિશન હતી, પણ એ લોકોને આ જે આ સો વર્ષ પાનના ગલ્લે વેચાતું અમારે ધ્યાને આવ્યું હતું, તો એ લગભગ 5 ઉત્પાદકો જે બનાસકાંઠામાં આવેલા છે, ડીસામાં છે કે કચ્છમાં હતા અને વડોદરા અને અમદાવાદમાં હતા, તો એ 5-5 પરવાના રદ કરવામાં આવેલા છે અને આ લગભગ 2-3 વર્ષ પહેલાં કારીગરી પૂરી કરવામાં આવી છે। અને આ જ્યારે ગુજરાતમાં પરમિશન કે પરવાના નથી આપતા ત્યારે આવા અમુક લોકો બહારના રાજ્યોમાંથી ખોટા નામથી, ખોટી કંપનીના નામથી આવું એક કેફી પીણું એક આયુર્વેદિક દવાના નામે લાવીને વેચે છે। એ ખૂબ જ ગંભીર બાબત છે, રાજ્યના નાગરિકો માટે પણ એક ખતરાની બાબત છે। અને આજે જે આપણે વાત કરી કે આજે આજે મેઘાસો જે પીવાથી જે મૃત્યુ થયા, તો મેઘાસો જે દુકાનમાંથી મળ્યું હતું બિલોદરામાં કિરાણા સ્ટોરમાં, તેનો સપ્લાયર એક યોગેશ સિંધી કરીને હતો। તો યોગેશ સિંધીએ અમારે ત્યાં આ આસવરિષ્ઠ બનાવવા માટે નડિયાદમાં યોગી આયુર્વેદિક ફાર્મસીના નામે 2 વર્ષ પહેલાં લાયસન્સ માગેલું હતું, એમાં આ આસવરિષ્ઠની પરવાનગી માગી અમારા ડિપાર્ટમેન્ટના જે અમારા જોઈન્ટ કમિશનર છે એની સ્ક્રુટિની કરી, તો એ અમે કારણ કે એનો મિસયુઝ થવાની પ્રબળ શક્યતા હોવાથી એને અમે રદ કરી લીધી હતી અને લાયસન્સ આપેલું નથી। આમ યોગેશ સિંધી જે આમાં સપ્લાયર છે એણે આ દવા બનાવવા માટે પણ કોશિશ કરી હતી, પણ રાજ્યમાં એને લાયસન્સ આપવામાં આવ્યું નહોતું। તો આ માણસ આમાં અને એનો પુત્ર સંડેલો પોલીસ પણ જણાવી રહી છે। તો આ એક આગળ એક તપાસનું વિષય છે। આજે આજે મેઘાસો ઉપર માર્કેટેડ બાય કંપનીઝ એક સરખેજનું નામ બતાવ્યું છે, એ પણ એક બોગસ નામ લાગે છે। એમાં ઉત્પાદક તરીકે એક હરિયાણાની કંપનીનું નામ લખેલું છે, એ પણ આજે એક બોગસ લાગે છે। એક આ ગહન એક તપાસનો વિષય છે અને આમાં પોલીસ આગળ તપાસ કરીને ઉત્પાદક સુધી પહોંચીને આવું કોઈ ખોટું કરતા હોય અને એક આયુર્વેદિક સિરપના નામે લોકોને એક આવું એક કેફી પીણું, કેફી એટલે હદનું કે આમાં મિથેનોલની પણ હાજરી ફોરેન્સિકમાં આવેલી છે અને મિથેનોલથી 12% મિથેનોલથી માણસ કદાચ મરે ને બ્લાઇન્ડ થાય, પણ આજે જે ડેથ થઈ રહ્યા છે તો એક એની અંદર એક મિથેનોલ સિવાયનું પણ કોઈ કેમિકલ નાખતો એની પ્રબળ શક્યતાઓ છે। એક ફોરેન્સિક અને પોલીસ દ્વારા અને જરૂર પડે તો અમારી ટીમ દ્વારા સંયુક્ત તપાસ કરીને અને એક તપાસનો વિષય છે અને આવું ઘટના ન ઘટે એના માટે રાજ્ય સરકાર પણ કટિબદ્ધ છે। આજે મેં અગાઉ પણ વાત કરી, આજે જે ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ છે 1940 એની છે 1945 ડ્રગ એન્ડ કોસ્મેટિકના નિયમો છે, તો એક ભારત સરકારનો એક આ કાયદો છે, આખા ઇન્ડિયામાં એ લાગુ પડે છે। તો આજે આયુર્વેદિક દવાના વેચાણને વ્યાપ મળે એના માટે ભારત સરકારે આયુર્વેદિક દવાના વેચાણ માટે કોઈ પરવાનગીની જોગવાઈ કરી નથી। આજે એલોપેથિક દવા હોય કે હોમિયોપેથિક દવા હોય તો એના વેચાણ માટે, સંગ્રહ માટે લાયસન્સની જરૂર પડતી હોય તો એના માટે અમારા પાસે એની નોંધણી ફરજિયાત હોય છે, એને પ્રી કન્ડિશન છે। પણ જ્યારે આયુર્વેદિક દવા જે હોય એના ફક્ત ને ફક્ત ઉત્પાદન માટે જ લાયસન્સની જરૂર છે। મેં અગાઉ કીધું પણ ગુજરાતમાં આજે લગભગ 900 થી પણ વધારે આયુર્વેદિક દવાના ઉત્પાદકો છે,
ये लो बजेट है, एक कायदा नीचे गुणवत्ता दवाओं बनाए, राज्य नागरिकों ने वेचाण करे, देश में आपे, निकास पर करे, गुजरात में एक सारू नाम पर है। मैं कम गुजरात में आवा पांच मणसों पास्ट में अमरी पास आवा मिसयूज थे मैं ध्यान आता अमे ये आज आसो वरिष्ठ कैटेगरी दवा बनाते परवाना रद्द कर दीधेला।